નારિયેળ ચંદન સુખડની લાકડીનો ક્રેઝ વધ્યો. રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરતના રંગીલા પાર્ક ઘોડદોડ રોડ પર આવેલા રાખડીના સ્ટોલમાં સારી ગ્રાહકી જોવા મળી. ગત વર્ષે કોરોના મહામારીના કારણે ગ્રાહકીમાં અભાવ જોવા મળ્યો હતો, પરંતુ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવશે. હવે રક્ષાબંધનના તહેવારને થોડા દિવસો જ બાકી છે ત્યારે સુરત શહેરમાં રંગીલા પાર્ક ઘોડદોડ રોડ પર આવેલા રાખડીના સ્ટોલ પર ગ્રાહકી સારી જોવા મળી હતી. ગત વર્ષે કોરોના જેવી મહામારીને લઈને ગ્રાહકીમાં અભાવ જોવા મળ્યો હતો, પરંતુ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર લોકો ખૂબ જ આનંદથી ઉજવશે. સુરતમાં આ વર્ષે લોકો ચાંદીની રાખડી, ઇમિટેશન ડાયમંડની રાખડી, રિયલ ચંદન સુખડની રાખડીનો ક્રેઝ વધ્યો. પરંતુ આ રિયલ ચંદન સુખડની રાખડીમાં એક ખાસિયત છે કે બહેનભાઈને આ રાખડી બાંધે ત્યારે તેમાંથી રિયલ ચંદન સુખડની સ્મેલ સુગંધ આવે છે અને તે લાંબો સમય સુધી ચાલી રહે છે. આ વર્ષે દર વર્ષની જેમ રાખડીના ભાવમાં 5-7% ભાવ વધારો થયો છે, પરંતુ ગમે એટલો ભાવ વધારો હોય પરંતુ બહેન ભાઈ માટે રાખડી તો ખરીદશે જ. અને કંકુ અને ચોખાનું તિલક કરી બહેન ભાઈને મોઢું મીઠું કરાવીને બહેન ભાઈના હાથમાં રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર મનાવશે. આ વર્ષે રાખડી વેચનારાઓને ગ્રાહકનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને ગ્રાહકી પણ સારી એવી નીકળી છે. મારું રાખડીના ધંધા સાથે સંકળાયેલું છું. આ તમારો સ્ટોલ કઈ જગ્યાએ અને કેટલા ટાઈમથી લગાવો છો? મારો સ્ટોલ રંગીલા પાર્ક નર્મદ લાઇબ્રેરીની સામે ઘોડો રોડ પર લાગે છે અને અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા લગાવીએ છીએ. સર, 2 વર્ષ કોવિડના 2 વર્ષ પછી આ વર્ષે 2 વર્ષની કમ્પેરમાં ઘરાકીમાં શું તમને રિસ્પોન્સ જોવા મળે છે? કોવિડના 2 વખત જે પેન્ડેમિક યર હતા એમાં તો ઘણો એવો રિસ્પોન્સ નહીં સારો હતો. અત્યારે કોવિડ પછીના આ વર્ષે જોવા જઈએ ને તો ધંધો સારો છે. પબ્લિક ઘણી એવી ખરીદી કરે છે અને 2 વર્ષ રક્ષાબંધન નથી ઉજવ્યું એટલે આ વખતે ફૂલ ફ્રેશમાં બધા રક્ષાબંધન ઉજવે છે. સર, રાખડીના ભાવ વધારા વિશે કંઈ એવું કંઈ ખાસ? રાખડીમાં થોડો ઘણો ભાવ વધારો છે, 5-7%, જેમ દર વર્ષે થોડું થોડું પ્લસ થાય છે તે રીતે જ આ વખતે પણ થયું છે. સર, 2 વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે કોઈ નવી વેરાયટી કે નવું કંઈ? વેરાયટીઝમાં ઘણી બધી આવી છે. પહેલાંની કમ્પેરિઝનમાં હવે લોકો ચાંદીની રાખડીઓ અને ઇમિટેશન પર વધારે ફોકસ કરે છે. સર, આપણી કોઈ સ્પેશિયલ કોઈ રાખડી તમે જે બનાવતા હો કે એવું કંઈ? હા, અમારે ત્યાં સ્પેશિયાલિટી ચંદન સુખડની જે રાખડીઓ આવે છે, રિયલ ચંદનની રાખડીઓ હોય છે, જેની સ્મેલ લાંબો ટાઈમ હાથ પર રહે છે, જેમાં નેચરલ સ્મેલ હોય છે. સર, એ ચંદનની રાખડી તમે કેટલા વર્ષથી વેચો છો? ચંદનની રાખડી અમે છેલ્લા 15 વર્ષથી વેચીએ છીએ. સર, એ વેચવાનું કોઈ કારણ એની પાછળનું? એ લોકો એને ચંદનનો કપાળે તિલક કરે એટલે એક સુકન માને છે ચંદનને, એટલે કંકુનો ને ચોખાનો તિલક કરીને ચંદનવાળી રાખડી બાંધે છે, એક સુકનની રીતે બાંધે છે. સર, સુરતની બહેનો જે આવી રીતે રાખડી ખરીદવા આવે છે એ લોકો માટે તમે શું મેસેજ આપશો? જે બહેનો રાખડી ખરીદવા આવે છે એ બહેનો સદંતર ખરીદી કરે અને પોતાના ભાઈની સલામતી અને પોતાની સલામતી રાખે એ રીતે અમે ઈચ્છીએ છીએ.